ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે 80 પેજ અને ક્ષારમાં એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરીએ આપણે એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા એટલે શું તો માની લો કે કોઈ પણ એસિડ લીધો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ધાતુ કાર્બોનેટ અહીંયા ધ્યાન રાખીએ આપણે ધાતુ સોડિયમ છે પોટેશિયમ છે ઝીંક છે એલ્યુમિનિયમ છે કોઈ પણ ધાતુ હોય તેનો CO એટલે કાર્બન એટમ તો અહીંયા આપણે Na2CO3 સોડિયમ કાર્બોનેટ બરાબર તો સોડિયમ કાર્બોનેટ છે તેની એસિડ સાથેની પ્રક્રિયા અથવા એસિડની સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા HCl છે તે એસિડ છે અને ધાતુ કાર્બોનેટ એટલે Na2 એટલે ધાતુ નો કાર્બોનેટ એટલે સોડિયમ નો કાર્બોનેટ એટલે સોડિયમ કાર્બોનેટ બરાબર તો એસિડની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને તેમાંથી ધાતુનો ક્ષાર મળે જે ધાતુનો કાર્બોનેટ આપણે લીધેલો હોય તેને અનુવર્તી ક્ષાર મળે અનુવર્તી એટલે સોડિયમ ધાતુનો આપણે કાર્બોનેટ લીધો છે તો સોડિયમ ધાતુનો જ ક્ષાર મળે અહીંયા અહીંયા વિચાર કરીએ તો સોડિયમ ધાતુનો ક્ષાર એટલે સોડિયમ કોને લીધે છે Cl નું વિસ્થાપન કરી નાખે એટલે સોડિયમ Cl સાથે જોડાય એટલે NaCl અત્યારે આપણે વેલેન્સ કરતા નથી પણ અત્યારે આપણે માળખાકીય સમીકરણ સમજીએ છીએ સોડિયમ ક્લોરાઇડ રેડી બીજી વાત પાણી બરાબર ધાતુનો ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ તો પાણી તો H2O મળે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 મળે જે ગેસ સ્વરૂપે મળે આજે વાત હતી તે એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા ગઈકાલે આપણે શું વાત કરી હતી ખબર છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા હવે જો મિત્રો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયામાં શું થતું ખબર છે એસિડ વત્તા ધાતુ તો શું મળતો હતો તે ધાતુનો ક્ષાર વત્તા H2 ખાલી H2 યાદ રાખજો ડાયહાઇડ્રોજન વાયુ હવે અહીંયા ધાતુ હતી તો અહીંયા ધાતુનો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો હવે ઉમેરો કેટલો થયો તો આજે આપણે વાત કરીએ છીએ ધાતુ સાથે પ્રક્રિયા નથી કરાવતા પણ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો ધાતુનો કાર્બોનેટ હોય તો ધ્યાન રાખવાનું તે ધાતુનો ક્ષાર પછી H2 નહીં પણ H2O અને કાર્બોનેટ છે એટલે એમાંથી આપણને CO2 પ્રાપ્ત થાય છે આ વાત ખ્યાલ આવ્યો હવે આગળની પ્રક્રિયા એ છે કે એસિડની ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવીએ એસિડ લઈએ HCl એની ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હવે જો આપણે આવો એક સૂત્ર શીખી ગયા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ શબ્દ આપણે પહેલી વાર સાંભળીએ છીએ પણ આવો સાંભળી નહી વાત છે ધા બાયકાર્બોનેટ બાયકાર્બોનેટ એટલે જેમાં H આવી જતો હોય વાત છે તે બરાબર તો અહીંયા આપણે નવમા ધોરણમાં શીખી ગયા જો આમાં શું હતું Na પ્લસ હતો અને CO3 માઇનસ 2 હતો રેડી કાર્બોનેટ હવે બાય હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આમાં શું થાય Na HCO3 એટલે આ ધાતુ છે Na પ્લસ અને બાય કાર્બોનેટ HCO3 માઇનસ આ આયનો આપણે બહુ પરમાણ્વીય આયનો આપણે નવમા ધોરણમાં શીખી ગયા છીએ આ બહુ પરમાણ્વીય આયનો આ કાર્બોનેટ છે આ બાય કાર્બોનેટ છે અથવા હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય તો એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બન સાથેની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય છે તો તે ધાતુનો ક્ષાર એટલે NaCl પ્રાપ્ત થાય વધતા પાણી અને CO2 બરાબર તો આ પાણી H ને આની પાસેથી અપ્રોક્સિમેટલી હાઇડ્રોજન હાઇડ્રોજન
આપણે જ્યારે સોડા પીએ છીએ ત્યારે જે ઓડિકલ આવે છે ને તે ઓડિકલની પ્રક્રિયા પણ કહી શકાય. ઘણીવાર એવું પણ બને કે આપણે સોડા પીએ છીએ તો આપણા શરીરમાં ઘણીવાર એસિડિટી થઈ ગઈ હોય ત્યારે શું થયું હોય એસિડનું પ્રમાણ આપણા શરીરમાં વધી ગયું હોય થોડું ઘણું વધે ત્યારે તેને તટસ્થ કરવા માટે શું કરશું આપણે ઈનો પીએ છીએ ને તો એ ઈનો એટલે આ જ સોડિયમ બાયકાર્બોનેટ હવે એ આની સાથે એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ક્ષાર મળી જાય પાણી મળી જાય અને CO2 છે એ ઓડકા સ્વરૂપે બહાર આવી જાય તો આ બે વાતો છે કે આપણે એટલે આપણે કુલ થઈ ત્રણ વાતો સમજાય આ શોર્ટમાં યાદ રાખવા માટેની વાત કહું છું હો એક ધાતુ અને એસિડ અથવા એને ઊંધું પણ લખી શકાય એસિડ વત્તા ધાતુ એસિડ ની ધાતુ સાથેની પ્રક્રિયા બીજું એસિડ ની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા ત્રીજું એસિડ ની ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા તો ત્રણ મુદ્દા ત્રણ સમીકરણ આપણને પરીક્ષામાં એમ જ પૂછી શકે આ એસિડના રાસાયણિક ગુણધર્મો આપણે સમજીએ છીએ તો એસિડ ની ધાતુ સાથેની પ્રક્રિયા તો એસિડ જે ધાતુ સાથે પ્રક્રિયા કરતો હોય તે ધાતુનો ક્ષાર મળે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય એસિડ ની ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો તે ધાતુનો ક્ષાર મળે પાણી મળે અને CO2 મળે હવે એસિડ ની ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા તો તેમાં પણ જે ધાતુનો ક્ષાર મળે પાણી મળે કાર્બન ડાયોક્સાઇડ મળે ખેલાયો મિત્રો તો આ જે વાતો રહી તે વાતો ધાતુના રાસાયણિક ગુણધર્મો શોર્ટમાં યાદ રાખવાની વાત કહી રહી આપણે ક્લિયર સમજાય છે ચાલો મિત્રો પછી આપણે આગળ જઈએ કેમ કે એસિડ ની પ્રક્રિયાઓ અને બેઝ ની પ્રક્રિયાઓ છે તે આપણે સમજતા હતા તો એસિડ ની આગળ જઈને ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા હવે આ ધાતુ ઓક્સાઇડ એટલે શું તે પહેલા આપણે ધ્યાનથી સમજી લઈએ તો કેમ કે આ ઘણા બધા ચેપ્ટરમાં તમને પાઠમાં કામ લાગવાનું છે ધાતુ ઓક્સાઇડ તો કોઈ પણ ધાતુ લ્યો દાખલા તરીકે કેલ્શિયમ છે કેલ્શિયમ નો ઓક્સાઇડ તો તેને ધાતુ ઓક્સાઇડ કહેવાય મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ નો ઓક્સાઇડ MgO તો તે ધાતુ ઓક્સાઇડ કહેવાય માને કે N2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો ધાતુના ઓક્સાઇડ ને ધાતુ ઓક્સાઇડ અથવા ધાત્વીય ઓક્સાઇડ કહેવામાં આવે છે તો ધાત્વીય ઓક્સાઇડ છે તેની કોની સાથે પ્રક્રિયા કરવી તો એસિડ સાથે તો માની લો કે કોઈ પણ એસિડ લ્યો HCl લ્યો HNO3 લ્યો H2SO4 લ્યો અત્યારે આપણે HCl સમજવા માટે લઈએ તો તો કોની કોની પ્રક્રિયા થાય HCl ની હાઇડ્રોક્લોરિક એસિડ ની કેલ્શિયમ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા તો તે ધાતુનો ક્ષાર બનશે અને કેલ્શિયમનો ક્ષાર બનશે કેલ્શિયમનો ક્ષાર બનવા માટે CaCl2 તમે કહેશો સાહેબ CaCl તો તમે કેવી રીતે બનાવી દીધો આપણે નવમાં શીખીને આવ્યા છીએ કે Ca ની સંયોજકતા કેટલી હોય પ્લસ 2 Cl ની સંયોજકતા માઇનસ 1 તો એક Ca પ્લસ 2 સાથે કેટલા Cl જોડાય બે Cl જોડાય એટલા માટે આપણે કહેતા હતા કે CaCl2 તો CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ અને વાહક વધે છે તો આ H ને O પણ 2HCl લીધા છે એટલે 2HCl તો H2O અચળ પાણી મળ્યું કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ તમે લઈ શકો માટે કામ આપણે H2SO4 એસિડ લઈએ H2SO4 તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ધાતુ છે અને એસિડ તરીકે સંયોજક
तो मैग्नीशियम सल्फेट बनसे जो नजर सामने तरत आवी जाए MgSO4 વધતા આ H2 અને આવો તો પાણી તો આ થઈ એસિડ ની ધાત્વીય ઓક્સાઇડ સાથે ની પ્રક્રિયા ચાર પ્રક્રિયાઓ કહેશે અહીંયા એક પ્રક્રિયા કોની સાથે તો કે ધાતુ સાથે બીજી પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ સાથે ત્રીજી પ્રક્રિયા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે ચોથી પ્રક્રિયા ધાતુના ઓક્સાઇડ સાથે અને હવે પાંચમી પ્રક્રિયા સમજીએ તો એસિડ ની બેઝ સાથે જે પ્રક્રિયા પાંચમી પ્રક્રિયા છે એટલે એસિડ ના પાંચ રાસાયણિક ગુણધર્મો આપણે સમજાવી દેવાય પરીક્ષામાં આપણને આ પ્રશ્ન 3 માર્કનો પૂછે કે એસિડ ના રાસાયણિક ગુણધર્મો ઉદાહરણ સાથે સમજાવો તો આપણે એક એક ઉદાહરણ લેતું જવાનું અને એક એક ઉદાહરણને સમજૂતી સાથે સમજાવતું જવાનું તો અહીંયા એસિડની બેઝ સાથે પ્રક્રિયા આ પ્રક્રિયા તમે તટસ્થીકરણની પ્રક્રિયા તમે શીખીને જ આવ્યા છો મિત્રો એસિડ માની લો કે HCl બેઝ NaOH તો શું થાય NaCl બની જાય H2O બની જાય NaCl વત્તા H2O કોઈ પણ એસિડ ને કોઈ પણ બેઝ લ્યો ત્યારે આ પ્રક્રિયા ક્ષાર ને પાણી બનાવે છે તમે આ પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા કેવી રીતે શીખીને આવ્યા ખ્યાલ છે એક કષ્ણડી લીધી હોય હવે આ કષ્ણડી ની અંદર NaOH લીધેલો હોય શું લીધેલું હોય NaOH 2 ml 3 ml આ પ્રવૃત્તિ આપેલી છે અહીંયા આપણે પ્રવૃત્તિ કરી શકીએ કષ્ણડી માં શું લીધેલું છે 2 ml NaOH એટલે શું લીધું બેઝ લીધો છે આ બેઝ માં આપણે ગઈકાલે સમજ્યા ફિનોલ સેલિન ના 2-3 ટીપા નાખીએ શું નાખીએ છે ફિનોલ ફેલિન ફિનોલ સેલિન ના ટીપા નાખીએ એટલે દ્રાવણ કેવું થઈ જવું જોઈએ ગુલાબી રંગનું બેઝ માં ફિનોલ સેલિન ઉમેરીએ એટલે બેઝ ગુલાબી રંગ પ્રાપ્ત કરે છે ઈ બેઝ હોવાની નિશાની છે હવે એની અંદર આપણે ધીમે ધીમે ટીકે ટીકે શું નાખતા હતા આની અંદર HCl અથવા કોઈ પણ એસિડ નાખતા હતા તો આપણે HCl નાખીએ ફરી કષ્ણડી અલાવીએ આમાં HCl નાખશું એટલે HCl NaOH નું તટસ્થીકરણ કરશે આ એસિડ આ બેઝ ને તટસ્થ કરશે જેમ HCl નાખતા જશું તેમ NaOH તટસ્થ થતો જશે એક સમજવા માટે તમને ઉદાહરણ દઉં કે જો 100 અણુ NaOH ના હોય તો તમારે 100 અણુ NaOH ના તમારે તટસ્થ કરવા માટે જ્યાં સુધી HCl ના 100 અણુની અંદર નહીં પહોંચી જાય અને આના 100 અણુનું તટસ્થીકરણ નહીં થયું હોય ત્યાં સુધી ગુલાબી રંગ જશે નહીં હા આછો થતો જશે ધીમે 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 ગુલાબી રંગ ઘટતો જશે એક સમય એવો થશે કે રંગ પરિવર્તન થઈ જશે ગુલાબી રંગમાંથી દ્રાવણ